ઓફ વડોદરા। વડોદરા શહેરમાં આંખોમાં ઇન્ફેક્શન થવાના કેસમાં અચાનક વધારો નોંધાતા ગોધરે હોસ્પિટલ ખાતે આગામી દિવસોમાં સ્પેશિયલ ઓપીડી શરૂ કરવાની તજવીજ તંત્રએ હાથ ધરી છે। હાલ સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરામાં પણ દિવસમાં એકવાર ધીમી ધારે વરસાદ વરસતો હોય છે ત્યારે શહેરમાં રોજના 300-400 તાવના કેસ આવતા હોય છે જેમાં છેલ્લા બે દિવસથી અચાનક શહેરમાં આંખનું ઇન્ફેક્શન લોકોમાં જોવા મળી રહ્યું છે ત્યારે ગોધરે હોસ્પિટલ ખાતે એક સાથે આંખોના ઇન્ફેક્શનના 17 કેસ આવતા તંત્ર હચમચી ગયું હતું। આંખોનું ઇન્ફેક્શન સામાન્ય છે પરંતુ એક રીતે ચેપી પણ છે ત્યારે ગોધરે હોસ્પિટલના ડૉક્ટર હિતેશ રાઠોડે સાવચેતીના ભાગરૂપે આગામી દિવસોમાં ગોધરે હોસ્પિટલ ખાતે જો કેસમાં વધારો થશે તો આંખોના ઇન્ફેક્શનની સ્પેશિયલ ઓપીડી પણ ખુલશે સાથે જ કઈ વસ્તુની સાવચેતી રાખવી તે પણ ડૉક્ટર હિતેશ રાઠોડે જણાવ્યું હતું। વડોદરા શહેરમાં ગોત્રી મેડિકલ કોલેજમાં છેલ્લા અઠવાડિયા પછી ગઈકાલની ઓપીડીમાં 17 કન્જેક્ટિવાઇટિસના કેસ એટલે કે આંખો આવવાના કેસ જે વધેલા છે અને જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે અમુક શહેરોમાં જે આંખોના કેસ વધ્યા છે એના માટે ઘણી બધી લોકોને સવાલ જવાબ પણ હોય છે કે આ બીમારી કઈ રીતે મટી શકે છે અને એનો ઇલાજ શું છે અને એના લક્ષણો શું છે। તો આંખો આવી એક સામાન્ય અને જૂની બીમારી છે અને જેના વિશે બધાને ખબર જ છે કે આંખોમાં પાણી પડવું, આંખોમાં લાલાશ આવવી, સોજા આવવા અને ખંજવાર આવવી। જો આવી કોઈ પણ બીમારી થાય તો ઘરગથ્થુ ઇલાજ ન કરતાં કે આંખ પર બીજું કોઈ લિક્વિડ ઘરનું ન લગાવતા નજીકના કોઈપણ સરકારી હોસ્પિટલમાં જશો ત્યાં તમને આંખના ટીપા આપવામાં આવશે અને એનાથી તમને 7-1 દિવસની અંદર ઘણી રાહત થશે। આ તમામ સારવાર અમારા ગોત્રી મેડિકલ કોલેજના ઓપ્થેલ્મો વિભાગમાં આપવામાં જ આવે છે અને છેલ્લા ગઈકાલે 17 કેસ આવતા ગોત્રી મેડિકલ કોલેજમાં આજે જો કેસની સંખ્યા વધશે તો અલગથી અમે એની એક ઓપીડી ચાલુ કરવાનું પણ વિચારી રહ્યા છે અને આગળ જે પણ સરકારશ્રી સૂચના આપશે એનું પણ પાલન કરીશું। સાથે સાથે તકેદારીના ભાગરૂપે જે તે વ્યક્તિએ ગોગલ્સ પહેરવા જોઈએ, આંખને અડવી ના જોઈએ અને જો હાથને સેનેટાઇઝથી સાફ કરવા જોઈએ અને જો વ્યક્તિ કોઈ વસ્તુ અડે તો એને દર્દીએ અડેલી વસ્તુ તમારે અડવી ના જોઈએ। બસ હું એ જ કહીશ કે તકેદારી રાખો અને સાવચેત રહો, બાકી ચિંતા કરવાની જરૂર નથી, આ સામાન્ય વાયરલ બીમારી છે।